નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જાર્મી દરજરના કે હાલના મુખ્ય સમાચાર પર યુવા યુનાઇટ્સ ઇન્ડિયા કાર્યક્રમના એક ભાગ રૂપે ભારતના સૌથી ઊંચા પુસ્તક બુક ઓફ યુનિટીનું આજે અમદાવાદમાં વિમોચન કરવામાં આવ્યું નવનીત એજ્યુકેશન લિમિટેડની અગ્રણી સ્ટેશનરી બ્રાન્ડ યુવા દ્વારા આયોજિત યુવા યુનાઇટ્સ ઇન્ડિયા કાર્યક્રમના એક ભાગરૂપે ભારતના સૌથી ઊંચા પુસ્તક બુક ઓફ યુનિટીનું અમદાવાદમાં વિમોચન કરવામાં આવ્યું આ કાર્યક્રમની શરૂઆત શનિવારે એચએલ કોલેજ ઓફ કોમર્સથી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી અમદાવાદના વિવિધ મુખ્ય સ્થળોમાં ફર્યા બાદ અંતે રવિવારની સાંજે કાંકરિયા તળાવ પાસે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હાલ દુનિયાના સૌથી ઊંચા સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રેરાઈને યુવાને આ નવીન પુસ્તક બુક ઓફ યુનિટી બનાવવાનો વિચાર અમલમાં મૂક્યો આ પુસ્તક એક મીટર ઊંચું છે જેમાં ભારતને સંગઠિત કરનાર ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની છબી મુખપૃષ્ઠ પર દર્શાવવામાં આવી છે આઝાદી બાદ ભારતના 562 રજવાડા સંગઠિત કરી અખંડ ભારતની રચનામાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને આ પુસ્તક દ્વારા બિરદાવવાનો એક અનેરો પ્રયાસ યુવા દ્વારા કરવામાં આવ્યો કાર્યક્રમના પ્રથમ દિવસે એચએલ કોલેજથી શરૂ કરી બુક ઓફ યુનિટીને અમદાવાદના વિવિધ સ્થળોએ લઈ જવામાં આવી જ્યાં તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની લોકો અને ખાસ યુવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા તેમના વિચારો તેમણે આ પુસ્તકમાં લખ્યા એચએલ કોલેજથી સરદાર પટેલ નેશનલ મેમોરિયલ અને ત્યાંથી સોબો સેન્ટર સાઉથ બોપલ અને અંતે કેમ્પ હનુમાન એમ દરેક સ્થળે લોકોએ તેમાં જોડાઈને આ કાર્યક્રમને વધાવવામાં આવ્યો બીજા દિવસે ટીચ ફોર ઇન્ડિયા બાળકોના દેશભક્તિના કાર્યક્રમ સાથે બુક ઓફ યુનિટીની યાત્રાની શરૂઆત કરવામાં આવી જે ગાંધી આશ્રમ લો ગાર્ડન વસ્ત્રાપુર તળાવ અને અંતે કાંકરિયા તળાવ સુધીની ગૌરવ યાત્રા બાદ આ કાર્યક્રમ તેના અંતિમ ચરણમાં પહોંચી હતી લોકોએ ઉત્સાહભેર તેમના વિચારો અને તેમના સંદેશા લખીને યુવાની આ અનોખી પહેલને યાદગાર બનાવી નવનીત એજ્યુકેશન લિમિટેડ હવે આ પુસ્તકને ભારતના માનદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યાલયમાં પહોંચાડશે અમદાવાદના યુવાનોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો અને તેના વિચારો આ પુસ્તકમાં લખીને કાર્યક્રમને સફળ બનાવ્યો બાળકોએ દેશભક્તિના ગીતો સાથે પરફોર્મન્સ રજૂ કરી એકતાનો સંદેશો પાઠવ્યો હતો આ ઇનિશિયેટિવને કહેવાય છે યુવા યુનાઇટ્સ ઇન્ડિયા આ ઇનિશિયેટિવમાં અમે લોકો અલગ અલગ સિટીઝમાં જઈ રહ્યા છે ઇન્ડિયાની અને યુનિટીનો મેસેજ ફેલાવી રહ્યા છે આ બુક જે તમે પાછળ જોઉં છો એને કહેવાય છે બુક ઓફ યુનિટી આ છે ટોલેસ્ટ નોટબુક ઇન ઇન્ડિયા ઇન્ડિયાની સૌથી લાંબી નોટબુક ઇટ મેજર્સ 1 મીટર ઇન હાઇટ 1 મીટર લાંબી છે આ કમ્પ્લીટલી મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે અને ઇટ ઇઝ લાઇક એની અધર નોટબુક તમે એના પેજીસ પલટાવી શકો છો એના અંદર લખી શકો છો હવે આ મૂવમેન્ટનું શું ઓબ્જેક્ટિવ છે અમે શું અચીવ કરવા માંગીએ છીએ યુવા કહે છે કે આજના ક્લાઇમેટમાં આજના વાતાવરણમાં આજની આપણી કન્ટ્રીમાં યુનિટી શું વસ્તુ છે આપણે એઝ પીપલ યુનિટી ક્યાં મળી શકે છે આપણે કઈ વસ્તુ કરી શકીએ છીએ જેથી આપણે વિચમાં યુનિટી બની રહે અને ઇન્ક્રીઝ થયા કરે આ બુકમાં અમે બધાને ઇન્વાઇટ કરીએ છીએ કે યુનિટીના બારામાં એ લોકો આપણા વિચાર લખી વ્યક્ત કરે અને આ બુક અમે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ ઇન દિલ્હીમાં અમે લોકો પહોંચાડીશું અને સોશિયલ મીડિયા દ્વારા બધાના વિચાર અમે લોકો ફેલાવીશું અમે એકવાર આખું બોમ્બેમાં કર્યું હતું 3 ડેઝનું ઇવેન્ટ આપણો હતો અને લગભગ 1000+ લોકો અમારા સાથે જોડાયેલા છે અમદાવાદમાં અમે આજે અને કાલે છે અને વી હોપ કે અમદાવાદ બી અમને એટલો જ રિસ્પોન્સ આપશે સંજીવ કુમાર રાજપૂત સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ માળિયાઘાટીના તાલુકાના રાડુડી દેર ગામમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત થતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જૂનાગઢના માળિયાઘાટીના તાલુકાના લાડુડી ગીર ગામે મોડી રાત્રે એક ખેડૂત ઉંમર વર્ષ 25 પોતાની વાડીમાં કંટોલાના છોડને પાણી પીવડાવવા ગયા હતા ત્યારે અચાનક વીજ શોર્ટ સર્કિટના કારણે આ ખેડૂત લાખાભાઈ ભીખાભાઈ જોરા ઉંમર વર્ષ 25ને વીજ શોર્ટ લાગતા સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું પરંતુ રાત્રે કોઈને ખબર ન પડી જેમાં સવારે 8 વાગે વાડી પાસેથી પસાર થતા રામજીભાઈ ચુડાસમાને આ બનાવની જાણ થતાં તેમણે ગામના આગેવાન ડાયાભાઈ જોરાને જાણ કરતા ડાયાભાઈ જોરાએ આ ખેડૂતની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે માળિયા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મનીષ ડાકે સાથે એનએસ ગુજરાત ન્યૂઝ માળિયાઘાટીના તો આગામી લોકસભાની ચૂંટણી 2019 ધ્યાનમાં લઈને જૂનાગઢમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે સીઆઈએસએફની ટીમ સહિત ફૂડ પેટ્રોલિંગ જાહેર કર્યું છે
આગામી લોકસભાની 2019ની ચૂંટણીને ધ્યાનમાં લઈને જૂનાગઢ જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિથી પૂર્ણ થાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંકુશમાં રહે તે માટે આઈજીપી શ્રી સુભાષ ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંહ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સોલંકી સાહેબના માર્ગદર્શન નીચે પીએસઆઈ ડી કે વાઘાલા સહિતના પોલીસ સ્ટાફ સાથે જૂનાગઢ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં સીઆઈએસએફની ટીમ સાથે ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું. આ ફૂડ પેટ્રોલિંગને લઈને લુખા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. શહેરના અલગ અલગ મેઇન માર્ગ પરથી પસાર થઈને પોલીસ કાફલો અને સીઆરપીએફનો કાફલો પસાર થયો હતો. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. જૂનાગઢમાં આઝાદ ચોક ખાતે આવેલ બીજીવીસીએલ ગ્રામ્ય ખર્ચ વિભાગની ઓફિસમાં અચાનક ભીષણ આગ લાગતા રેકોર્ડ પડીને ખાક થઈ ગયો છે. જૂનાગઢ શહેરમાં આઝાદ ચોક ખાતે આવેલ પીજીવીસીએલ ગ્રામ્ય ડિવિઝન 1માં સવારે 9:30 કલાકે ખર્ચ વિભાગની ઓફિસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ત્યારે પીજીવીસીએલના કર્મચારીને આ બનાવ અંગે જાણ થતાં ઘટના સ્થળે જઈ પીજીવીસીએલના કર્મચારીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી અને આ બનાવ અંગે ફાયર વિભાગે ગંભીરતા લઈને ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી જઈ આગને 1 કલાકની જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ અંગે પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને જાણ થતાં અધિકારી તાત્કાલિક પહોંચી જઈ અધિકારીએ તપાસ કરતા ઓફિસમાં આગ લાગી હોય જેની તપાસ કરી હતી. આ બનાવની બી ડિવિઝન પોલીસ અને એફએસએલને જાણ કરવામાં આવી. આ બનાવ કેવી રીતે બન્યો તેની તપાસ થશે. ત્યારબાદ ખબર પડશે કે આગ લગાડી છે કે લાગી છે. ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરા ફૂટેજથી કંઈ જાણવા મળશે કે કેમ. અનેક વેધક સવાલો ઉઠી રહ્યા છે. તો અધિકારીએ જણાવ્યું હતું કે આ ઉપરથી એવું લાગે છે કે હાલ માર્ચ એન્ડિંગ ચાલતો હોય અને રવિવારનો દિવસ હોય તો રવિવારની રજામાં અધિકારીઓ હાજર ન હોય તો કર્મચારી આજે ત્યાં શું કરતા હોય તેવો વેધક સવાલ પણ ઉઠી રહ્યો છે. સંપૂર્ણ તપાસ પછી જ સત્ય બહાર આવી શકે તેમ છે. આજે રોજ તારીખ 24 માર્ચના સવારે 10 કલાકે મારા નાયબીજનનો ફોન આવ્યો મને સવારે કે આપણા ડિવિઝનના ખર્ચ વિભાગમાં આગ લાગેલી છે. એટલે હું જે પહોંચું છું, તમે તાત્કાલિક પહોંચો અને આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરી દીધી છે. હું તાત્કાલિક મારી બાઇકમાં ઓફિસ આવ્યો અને જોયું તો ત્યાં ફાયર બ્રિગેડથી આગ ઓલવાનું કામ થઈ રહ્યું હતું અને એકદમ ધુમાડાથી ભરાઈ ગયેલી ઓફિસ હતી. અંદર જઈ શકાય એમ નહોતું. 1 કલાકની જહેમત પછી એ આગ કાબૂમાં આવી ગઈ અને સંપૂર્ણ ધુમાડા નાબૂદ જતા રહ્યા પછી અમે એ જોયું તો અમારા ખર્ચ વિભાગના, અમારી ઓફિસના ખર્ચ વિભાગના 2 ટેબલ સંપૂર્ણ કોમ્પ્યુટરને બધું બળી ગયેલું છે. કોમ્પ્યુટરને એના રેકોર્ડને એની ખુરશીઓને બધું. અને આ બનાવ અંગે અમે અમારા આ અત્રે કચેરી હેઠળની પોલીસ સ્ટેશન બી ડિવિઝનમાં અમે આગની જાણ કરેલી છે બનાવની અને એફએસએલને ત્યાંથી જાણ કરેલી છે. એ પોલીસની કાર્યો થયા પછી અને અમે આ સર્વે કરશું ને કેટલી નુકસાન થયું ખબર પડશે. સાહેબ આગ લાગી છે કે લગાડી છે ક્યારે ખબર પડશે? આ અંગે અમે એફએસએલ થયા પછી અને પોલીસનું તપાસ થયા પછી અમારા ડિપાર્ટમેન્ટ તપાસ કરી અને અમારી ઓફિસમાં સીસીટીવી કેમેરા છે, જો કોઈ આગ લગાડીએ છે તો તે પણ ખબર પડી જશે. ચોક્કસ રીતે ફૂટેજ આવશે. હજી અત્યારે લાઇટ સપ્લાય કાપેલી રાખેલી હોવાથી જોઈ શકાય નથી, પણ સીસીટીવી કેમેરા અમારા ફિટ કરેલા છે. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગગઢ દ્વારા શહીદ દિવસ નિમિત્તે શહેરના શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે શહેરના શહીદ સ્મારક ખાતે અંગ્રેજોએ શહીદ ભગતસિંહ, શહીદ રાજગુરુ, શહીદ સુખદેવને ફાંસીએ ચડાવી દીધેલ હોય દેશની રક્ષા કાજે આ શહીદોએ શહીદી વહોરી હતી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે પુલવામા શહીદ થયેલા જવાનોને અને અંગ્રેજોએ ફાંસીએ ચડાવેલ વીર શહીદોને પુષ્પ ચડાવી શ્રદ્ધાંજલિ આપી હતી. વિશ્વ હિન્દુ પરિષદના મોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં હાજરી પાઠવી હતી. અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર, આજરોજ અમે શહીદ દિવસની ઉજવણી કરીએ છીએ. જે શહીદોએ પોતાના પ્રાણની આહુતિઓ આપીને ભારત દેશ માટે કાર્ય કર્યું છે અને જે એમ માનીએ કે આપણે પ્રેરણારૂપ, દરેક યુવાનોને પ્રેરણારૂપ કાર્ય કર્યું છે, એને યાદ કરી અને અમે એક સંદેશો આપવા માગીએ છીએ કે આ આપણા શહીદોને યાદ કરી દરેકના મનની અંદર રાષ્ટ્ર અને હિન્દુત્વની ભાવના જાગે અને રાષ્ટ્રનું કલ્યાણ કરે એ હેતુસર આખું આ કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેની અંદર વિશ્વ હિન્દુ પરિષદ મહાનગરની આખી ટીમ
જોડાયેલી છે અને સાથે સાથે નગરજનો પણ જોડાયેલા છે. આજે બસ ફૂલહારને એ જ કાર્યક્રમ હતો અને એક સંદેશો પાઠવવાનો છે લોકો સુધી કે રાષ્ટ્રના કલ્યાણ માટે થઈને પ્રાણની આહુતિ તો આપીએ જ છીએ, પણ પ્રાણની આહુતિની હારે હારે પણ જો આપણે જાગૃત બની આડોશ પાડોશના માહોલમાં કોઈ પણ એવી પ્રવૃત્તિઓ થતી હોય તો દેશ હિતના માટે આપણે તંત્રને જાણ કરીએ એવો એક સંદેશો આજનો જે અમારો. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. ફેક્ટરીનો આજથી અનેક ગણો ઉત્પાદન મેળવતા તાલાડા ગીરના ખેડૂત, કેરીના બગીચામાં કેરી લૂમે જુમે લહેરાઈ રહી છે. તાલાડા કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાતિ ધરાવતું અને કેસર કેરીઓના ગઢ તરીકે જગપ્રખ્યાત છે. કેરીના અનેક બગીચા ધરાવતો તાલુકો છે જેમની કેરી દૂર દૂર સુધી જાય છે અને તાલાડા ગીરની પ્રખ્યાત કેસર કેરીના નામે વખણાય છે. હાલ બગીચાઓ અમુક રોગ અને વાતાવરણને લીધે ભાંગી પડ્યા હોય ત્યારે બેક્ટેરિયલ માવજતથી અમુક બગીચાઓ લૂમે ઝૂમે લહેરાઈ ઉઠ્યા છે. ચંદુભાઈ લક્કડની બેક્ટેરિયલ માવજતની સંશોધન ખેડૂતો માટે વરદાનરૂપ પુરવાર થઈ રહી છે. ત્યારે એવા જ બેક્ટેરિયલ માવજતથી કેરીનો પાક લઈ રહેલા ખેડૂત પાસેથી સાંભળીએ શું ફાયદાઓ થયા છે અને શું કહેવા માંગે છે. 20 વીઘાનો બગીચો છે, 200 જેટલા ઝાડ છે. ઝાડની કન્ડિશન વર્ષ દીથી તો બિન ઉપજાવ નબળા ઝાડ હતા, પણ એક પ્રગતિશીલ અને આંબા પાછળ સંશોધન કરતા ખેડૂત ચંદુભાઈ લક્કડ જેવા ખેડૂત મને મળ્યા અને એણે ખેતી વિશે, આંબાની ખેતી વિશે માર્ગદર્શન આપ્યું અને એ પછી આખો ગીર વિસ્તાર અત્યારે ફેલ છે. ત્યારે મારા બગીચામાં બહુ સારું ઉત્પાદન કેરીનું, આગળ પાછળ બધા બંધારણ થયા છે અને બહુ સારી કેરી દેખાય છે. યોગેશભાઈ, કેવા પ્રકારની તમે આમાં માવજત કરી? માવજતમાં બધું બેક્ટેરિયલ માવજત કરેલી છે. પાણી પણ ઘણા પાયેલા છે, પાણી વધુ હર સાલ કરતાં આપેલા છે, બેક્ટેરિયા પાવડર આપેલા છે, એ ટાઈપની બધી માવજત કરેલ છે. પેસ્ટિસાઇડ પણ દવા છાંટેલી છે. આ વખતે 3 વિભાગમાં આવ્યો છે તમારો બગીચો, એ બાબતમાં કેવું તમારું કેવું થાય? એટલે તંદુરસ્ત આંબા બહીના છે અને ખાચવણી સારી કરી છે, એટલે મારે બધા સ્ટેજનું બંધારણ થયેલું છે. ખાસ કરીને આંબાની તંદુરસ્તી અને આંબાની માવજત છે બંધારણમાં મોટો ભાગ ભજવે. આ બગીચાની પિયતની કેવી વ્યવસ્થા કરો છો? પિયતમાં મારી પાસે ડ્રીપ પણ છે અને ખામણે દોરિયા છૂટું પાણી રેલાવીને પણ પાઉં છું. જરૂર મુજબ હું પાણી આપું છું. શરૂઆત મેં રેલ પાણીથી કરી હતી, રેલાવીને ખામણે દોરિયા, પછી ડ્રીપથી આપેલા છે. 3-4 પાણી મેં ખામણે દોરિયા રેલાવીને આપેલા છે. 7-8 પાણી અત્યાર સુધીમાં ડ્રીપથી આપેલા છે અને હવે પછીના પાણી બધા હું ફૂલ રેલાવીને ખામણે દોરી આપીશ. યોગેશભાઈ, આ બેક્ટેરિયલ પદ્ધતિ એટલે કેવી પદ્ધતિ છે? બેક્ટેરિયલ પદ્ધતિ એટલે ચંદુભાઈની મેં જે તમને વાત કરી એ પોતાનું મિક્સિંગ કરે છે, પોતાનું મેન્યુફેક્ચરિંગ છે અને એની મોનોપોલીની વાત છે. એ લૂઝ બેક્ટેરિયા અમને આપે છે અને એની ટ્રીટમેન્ટ મુજબ એ ભલામણ મુજબ અમે બેક્ટેરિયાની સારવાર કરીએ છીએ. બેક્ટેરિયલ માવજત એ કેરીના બગીચાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મોટાભાગના ખેડૂતો આ માવજત તરફ વળ્યા છે, જેથી કેરીના ઉત્પાદનમાં સુધારો જોવા મળ્યો છે. બેક્ટેરિયલ માવજતથી કેરીના બગીચાઓ બચાવી શકાશે, ઉત્પાદન સારું લઈ શકાશે અને તાલાડા કેસર કેરી માટે જે પ્રખ્યાતિ ધરાવે છે એ વર્ષાને જાળવી શકાશે. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. આગામી તારીખ 14 રામનવમીના નિમિત્તે ભગવાન શ્રી રામની રથયાત્રાના આયોજન બાબતે કેશોદના નીલકંઠ મહાદેવના ગ્રાઉન્ડમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક દળના કેશોદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના હોદ્દેદારો, સામાજિક સંગઠનો તથા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર હોય જેની તૈયારી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી. આગળની તૈયારીઓ માટેનો આખરી ઓપરૂપે પૂર્વ તૈયારીઓની વિચારણા કરવામાં આવી. લોકોએ સાથ સહકાર સાથે સંમતિ પ્રદાન કરી હતી. આજરોજ નીલકંઠ મંદિરે રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળે એ માટે એક મીટિંગનું આયોજન કરેલું હતું, જેમાં બહોળી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો, વેપારીઓ, સામાજિક સંગઠનો તેમજ જ્ઞાતિના આગેવાનો બધાએ આવેલા અને રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કેમ થાય તેના માટેનું એક ચર્ચા કરેલી. અને આ વખતે રામનવમીમાં એક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
કે સર્વ હિન્દુ સમાજ એક સાથે બેસીને ફરાર કરે એ માટેનું પણ એક આયોજન જલારામ મંદિર ખાતે રાખવામાં આવેલું છે. જય શ્રી રામ. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. કાંકરેજ તાલુકાના થરામાં ચાલતી શિક્ષણ સંસ્કારી સંસ્થા નચિકેતા ધામનું નવીન મકાન નિર્માણ પામતા ક્રાંતિકારી સંત સ્વામી પૂજ્ય નિજાનંદ બાપુ સાથે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં નચિકેતા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગને દીપ પ્રગટાવીને ખુલ્લો મૂકવામાં આવ્યો. આ પ્રસંગે પૂજ્ય સ્વામી નિજાનંદ બાપુએ પોતાની જોશીલી વાણીમાં કહ્યું કે રાષ્ટ્રના નિર્માણ માટે આપણે બધા નાગરિકો કર્મઠ અને જાગૃત બનીએ. જે દેશના લોકો આળસુ તથા પ્રમાદી હોય છે તે દેશ ગુલામ બની જાય છે. સાથે નચિકેતા ધામ હજારો સંસ્કારી નચિકેતા તૈયાર કરશે તેવો મને વિશ્વાસ છે. તો ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું કે હંમેશા ધાર્મિક વ્યક્તિઓએ જ ભારતીય સમાજનું નેતૃત્વ કર્યું છે. દરેક ભારતીય પોતાનું કર્તવ્ય સમજીને પોતાની જવાબદારી સંભાળી લે તો સમાજનું કલ્યાણ થઈ જશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે નચિકેતા ધામ સંકુલના પ્રમુખ નટવરભાઈ પટેલે પધારેલા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ખૂબ જ સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ અને મહેમાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નચિકેતા સંસ્કાર ધામના પરિવારે કર્યું હતું. ચેહરશ્રી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. લાઠી શહેરમાં ગુજરાત માધ્યમિક બોર્ડની ધોરણ 12ની પરીક્ષાના મુખ્ય પેપરો પૂર્ણ થતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી, ત્યારે હાલ વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ગુજરાત માધ્યમિક બોર્ડની ધોરણ 12ની પરીક્ષાના મુખ્ય પેપરો પૂર્ણ થતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળેલ છે, ત્યારે હાલ વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ થશે તેવી આશા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે તમામ પેપરો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે. ત્યારે શ્રીમતી સંઘવી કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થી ચિંતા મુક્ત રહે તે માટે પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવા હેતુ અન્વયે પાણી બોલપેન સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવે તેમ શાળાના આચાર્ય દશાબેન ગીડાએ જણાવ્યું હતું કે તેમજ શાળાના ટ્રસ્ટી દ્વારા સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ થાય તેવી શુભેચ્છાઓ પાઠવેલ અને ઉપરોક્ત પ્રગતિ કરે તેવી આશા વ્યક્ત કરેલ હોવાનું રાજ્યગુરુ રજનીકાંતે જણાવ્યું હતું. અમે આગળના દિવસોમાં જે અત્યારે અમે પેપર આપ્યા છે અત્યાર સુધીના તે અમે પેપર સોલ્વ કરીશું, તેમાં કેટલું અમને આવડ્યું છે તેનું માર્કિંગ કરીશું અને કેવી રીતે અમે આત્મવિશ્વાસથી અમને જે સંપૂર્ણપણે આપેલા હતા તે પેપર આપેલા હતા તે પેપર તરફથી અમે જે લખેલું હતું તે અમે આત્મવિશ્વાસ છે કે અમે જે સાચું લખ્યું હતું તેને સોલ્વ કરીશું. તમારો અભિપ્રાય તમે જણાવો. અમે જે પેપરમાં લખ્યું છે તેનું અમે સોલ્યુશન કરીશું અને જે પેપર જેટલા અમે લખ્યા છે કેટલા આત્મવિશ્વાસથી લખ્યા છે તેનું અમે માર્કિંગ કરીશું અને જે લખ્યા છે એનું 100% રિઝલ્ટ હશે એ અમને ફાઇનલ ખબર જ છે. અમે જે પરીક્ષા આપી છે એના ઉપરથી અમારું રિઝલ્ટ આવશે ત્યાર પછી ત્યાં સુધીમાં અમે લોકો સ્પોકન ઇંગ્લિશ કોમ્પ્યુટર ક્લાસ જેવા ક્લાસીસ છે તે અમે કરીશું
ધોરણ 12 અને 10ની પરીક્ષા બંને આ વખતે બહુ શાંતિપૂર્વક લેવાય છે, અને વિદ્યાર્થીઓ માટે તો બહારથી વિદ્યાર્થી કોઈ આવતા હોય તો એના માટે અમે કદાચ ક્યારેક એવું થાય કે ગભરાટમાં કંઈક ભૂલી ગયા હોય બોલપેન કે તો એ આપવાની વ્યવસ્થા રાખતા, પછી આરો વાળું ઠંડુ પાણી એમના માટે રાખતા, એટલે વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ પડે પછી થોડીક અમે દવાઓ ને એવું પણ રાખતા, એક વિદ્યાર્થીને ઉલટીની તકલીફ થઈ તો એ એનો ખાંડ ને લીંબુનું પાણી આપીએ, એટલે એ પણ વ્યવસ્થા રાખી દીધી. એટલે અશોક મળવાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.